આજનો આપણો લેક્ચર છે રે ડાયાગ્રામનો બેઝિક પાર્ટ 2. તેમાં આપણે વસ્તુનું સ્થાન કયા અંતર ઉપર હોય અને પ્રતિબિંબ ક્યાં મળે તેની વિશે વાત કરવાની છે. બરાબર? હવે આ લેક્ચર શરૂ કરીએ એ પહેલા તમારે જૂના બે લેક્ચર રેફર કરવાના છે. પહેલું તો વસ્તુનું વાસ્તવિક અને આભાસી પ્રતિબિંબનો ફરક અથવા તફાવત, અને બીજો રે ડાયાગ્રામનો બેઝિક પાર્ટ 1. આ બે લેક્ચર રેફર કરેલા હશે તો જ તમને આજનો લેક્ચર વ્યવસ્થિત સમજાશે. બરાબર? બંને લેક્ચરની લિંક છે એ ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. હવે આપણે આજનો લેક્ચર શરૂ કરીએ કે પહેલું, જો વસ્તુ છે નું સ્થાન વક્રતા કેન્દ્ર C થી દૂર હોય, વસ્તુનું સ્થાન વક્રતા કેન્દ્ર C થી દૂર હોય, તો ધારો કે આ કોઈ એક અંતર્ગોળ અરીસો છે, મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C, વસ્તુને આપણે રાખીએ છીએ C થી દૂર, એટલે કે ધારો કે આ અંતર ઉપર રાખેલી છે. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયા કે આપણે વસ્તુમાંથી નીકળતા ચાર કિરણો ધ્યાનમાં લઈ શકીએ. પહેલું તો મુખ્ય અક્ષને સમાંતર, જો આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો પરાવર્તિત કિરણ F માંથી પસાર થાય. જો આપાત કિરણ મુખ્ય અક્ષને સમાંતર હોય તો પરાવર્તિત કિરણ F માંથી પસાર થાય. બીજું કિરણ આપણે જોયું હતું કે જો આપાત કિરણ F માંથી પસાર થાય તો પરાવર્તિત કિરણ મુખ્ય અક્ષને સમાંતર મળે. બરાબર? આપાત કિરણ, પરાવર્તિત કિરણ. ત્રીજું, જો આપાત કિરણ વક્રતા કેન્દ્ર C માંથી પસાર થાય તો પરાવર્તિત કિરણ પણ C માંથી પસાર થાય અથવા તો પોતાના માર્ગે પાછો ફરે. ચોથું, આપાત કિરણ P પર આપાત થાય. બરાબર? આ ચાર કિરણો આપણે યાદ હોવા જોઈએ કે આપાત કિરણ ક્યાં હોય તો પરાવર્તિત કિરણ ક્યાંથી પસાર થાય. બરાબર? આ ચારમાંથી તમે ગમે તે બે કિરણ વડે આ વસ્તુનું પ્રતિબિંબ મેળવી શકો. બરાબર? ગમે તે બે કિરણમાંથી દર્શાવવાના અને એ બંનેનું છેદ બિંદુ આપણને પ્રતિબિંબનું સ્થાન આપશે. તો આ ચારમાંથી આપણે કોઈ પણ બે કિરણો લઈ શકીએ. તો ધારો કે પહેલું કિરણ આપણે લઈએ કે આમાંથી નીકળતું પહેલું કિરણ મુખ્ય અક્ષને સમાંતર છે, આપાત કિરણ, તો આ કિરણ પરાવર્તિત થઈ અને F માંથી પસાર થાય. તથા બીજું કિરણ આપણે C માંથી પસાર થતું લઈ શકીએ કે જે પોતાના માર્ગ ઉપર પાછો ફરશે, અથવા તો બીજું કે આપણે F માંથી પસાર થતું કિરણ લઈએ કે ધારો કે બીજું આપાત કિરણ છે એ F માંથી પસાર થાય છે તો પરાવર્તિત થઈ અને તે મુખ્ય અક્ષને સમાંતર થઈ જશે. આ બંનેનું છેદ બિંદુ આપણને પ્રતિબિંબનું સ્થાન આપશે. તો આ પ્રતિબિંબ થશે. બરાબર? તો વસ્તુ C થી દૂર હોય તો પ્રતિબિંબ C અને F ની વચ્ચે મળે. તો અહીંયા આપણે કેટલી વસ્તુ જોશું કે પ્રતિબિંબ C અને F ની વચ્ચે. બીજું, પ્રતિબિંબ છે એ વાસ્તવિક છે કે આભાસી, તો વાસ્તવિક કિરણોના છેદ બિંદુ ઉપર મળે છે. બરાબર? અહીંયા એવો કોઈ ભાસ નથી થતો કે કિરણો અપકેન્દ્રિત થતા હોય, એટલે આ પ્રતિબિંબ વાસ્તવિક છે. બીજું, ઉલટું મળે છે. અને ત્રીજું, વસ્તુ કરતા તમે જો નાનું મળે છે, વસ્તુ કરતા નાનું. વસ્તુ કરતા નાનું મળતું હોય એટલે આપણે કહી શકીએ કે જે મોટવણીની કિંમત છે, મોટવણીની કિંમત એટલે મોટમાં લખેલી છે, એ લેસ ધેન 1 હોય. બરાબર? હવે અહીંયાથી આપણે એક વસ્તુ હજી આમાં નોંધીએ કે જો પ્રતિબિંબને સોરી વસ્તુને આપણે અરીસા તરફ ખસેડીએ કે વસ્તુને આપણે અરીસા તરફ ખસેડતા પ્રતિબિંબ અરીસાથી દૂર જશે. વસ્તુને જો તમે અરીસા તરફ ખસેડો તો પ્રતિબિંબ છે તે અરીસાથી દૂર જાય, પ્લસ પ્રતિબિંબ મોટું થશે, પ્રતિબિંબ મોટું થશે. બરાબર? આ વસ્તુ તમારે યાદ રાખવાની છે. જો આનાથી ઊંધું થાય તો કે જો વસ્તુને તમે અરીસાથી દૂર લઈ જાઓ તો પ્રતિબિંબ અરીસાથી નજીક જાય અને નાનું થાય. प्रतिबिंब અને આ વસ્તુ. તો આ બે વસ્તુ તમારે મગજમાં રાખવાની છે, બરાબર. આને થોડીક સાબિત કરવી અથવા જોવી કે સાચું છે કે નહીં, તો આપણે આ રીતે જોઈ શકીએ કે લખાઈ ગયું છે. આ જ આકૃતિમાં આપણે જોઈ શકીએ કે ધારો કે આ આકૃતિ આપણે ફરીથી દોરીએ, આ વસ્તુ અહીંયા છે, તેને આપણે થોડીક ખસેડી અને નજીક લઈ જઈએ. નજીક લઈ જઈએ એટલે સપોઝ કે અહીંયા રાખી જાય, બરાબર. હવે આનું પ્રતિબિંબ દોરવા માટે આમાંથી બે કિરણો ધ્યાનમાં લઈએ. આ પ્રથમ કિરણ F માંથી પસાર થશે, બીજું કિરણ F માંથી પસાર કરો તો તે મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય. तो वस्तु क्या मळशे, सॉरी प्रतिबिंब क्या मळशे, अहींया मळे छे. हवे तमे जो प्रतिबिंब मोटुं थई गयुं, थोडुं वस्तुने तमे आ तरफ खसेडी, प्रतिबिंब आ तरफ खईशो प्लस मोटुं थई, बराबर. हजी थोडो काम खसेडीए तो नवुं प्रतिबिंब तमने अहींया मळशे. हजी थोडुंक आ तरफ वस्तु खसेडो तो नवुं प्रतिबिंब तमने अहींया मळशे, बराबर. आम प्रतिबिंब मोटुं थता थता एक बिंदु एवुं आवशे के ज्यां वस्तु अने प्रतिबिंब बेय समान ऊंचाईना अथवा तो समान मापना हशे, बराबर. ए बिंदु हशे वक्रता केंद्र. तो ए ज आपणो नेक्स्ट पॉइंट छे के जो वस्तु C उपर होय, એટલે કે વસ્તુ છે એ વક્રતા કેન્દ્ર C પર હોય તો પ્રતિબિંબ ક્યાં મળે. તો આ લગભગને ખ્યાલ જ હોય કે વસ્તુ C ઉપર હોય તો પ્રતિબિંબ પણ C ઉપર જ મળે, છતાં આપણે એને આકૃતિ દોરી અને સમજાવીએ. आ धारो के वस्तु है जेने आपणे वक्रता केंद्र C उपर राखेल छे. प्रतिबिंब मेळववा माटे बे किरणों ध्यानमां लईए. आ पेलुं किरण, आ बीजुं किरण अने आ बन्नेनुं छेदबिंदु ए आपणने प्रतिबिंबनुं स्थान आपे छे. तो आ आपणने मळशे प्रतिबिंब. तो आपणे जोई सकीए छीए के वस्तु C उपर होय तो एनुं प्रतिबिंब पण C उपर ज मळे, एटले के प्रतिबिंब C पर, बराबर, तथा प्रतिबिंब केवुं मळशे वास्तविक, बराबर, कारण के हकीकतना किरणों वडे मळे छे, એટલે કે प्रतिबिंब वास्तविक. પછી प्रतिबिंब ઉલટું મળે છે અને વસ્તુ જેટલું મળે છે, વસ્તુ જેટલું, એટલે કે મોટવણી 1 થશે, મોટવણીની કિંમત 1 થશે, બરાબર. આમ તો મોટવણીનું મૂલ્ય એટલે મોડમાં લખીએ છીએ. ત્યારબાદ ત્રીજો પોઈન્ટ કે જો વસ્તુનું સ્થાન C અને F ની વચ્ચે હોય, વસ્તુનું સ્થાન C અને F ની વચ્ચે હોય તો આપણે વક્રતા કેન્દ્ર C અને આ F લઈએ, વસ્તુને મૂકીએ C અને F ની વચ્ચે. ધારો કે આ વસ્તુ છે, હવે આનું પ્રતિબિંબ મેળવવા માટે તો આપણે પહેલા જ વાત કરી લીધી કે વસ્તુ અરીસાથી નજીક જાય તો પ્રતિબિંબ અરીસાથી દૂર જાય, અને પ્રતિબિંબ જો આ તરફ જાય તો એ મોટું થતું જાય, એટલે કે વસ્તુને આપણે અંદર તરફ લઈ જઈએ તો પ્રતિબિંબ બહાર તરફ મળશે, એટલે કે પ્રતિબિંબ C થી દૂર મળવું જોઈએ. અને કેવું મળવું જોઈએ, તો આ તરફ જાય છે એટલે મોટું થઈ જશે, એટલે પ્રતિબિંબ વસ્તુ કરતા મોટું મળવું જોઈએ. તો જોઈએ મળે છે કે નહીં. તો આ પ્રથમ કિરણ F માંથી પસાર થશે, બીજું કિરણ F માંથી પસાર થતું અને પરાવર્તિત થઈને મુખ્ય અક્ષને સમાંતર થઈ જાય, એટલે કે અહીંયા આપણને પ્રતિબિંબ મળે છે. આ પ્રતિબિંબ, તો પ્રતિબિંબ ક્યાં મળે છે, તો પ્રતિબિંબ C થી દૂર મળે છે. બીજું વાસ્તવિક છે કે આભાસી, વાસ્તવિક છે. ત્રીજું ઉલટું છે અને વસ્તુ કરતા મોટું મળે છે, બરાબર. વસ્તુ કરતા મોટું છે એટલે મોટવણીની કિંમત 1 થી વધારે. ચોથો પોઈન્ટ स्थान एफ पर એટલે કે મુખ્ય કેન્દ્ર F ઉપર વસ્તુ રાખેલી હોય તો વસ્તુને આપણે રાખીએ છીએ મુખ્ય કેન્દ્ર F ઉપર. હવે આ બિંદુને આપણે ધ્રુવ P કહીએ છીએ. तो आ वस्तुનું પ્રતિબિંબ મેળવવા માટે આપણે બે કિરણો ધ્યાનમાં લઈએ. પહેલું કિરણ તો એ જ છે કે જે હમણાં સુધી લઈએ છીએ કે મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તિત થઈ અને F માંથી પસાર થાય आ परावर्तित किरण. हम बीजू किरण अहीं आपणे अत्यार सुधी लीधुं ते नहीं लई शकाय. बीजू किरण शुं हतुं तो के F मांथी पसार थतुं किरण हतुं, पण वस्तु पोते F उपर होवाथी ते किरण अहीं नहीं लई शकीए. तो अहीं आपणे बीजू गमे ते किरण लेवुं पड़शे. कां तो तमे C मांथी पसार थतुं किरण लई शको, बरोबर, कां पछी P उपर आपात थई अने परावर्तित थतुं किरण ध्यानमां लई शको. तो आपणे P उपर आपात थतुं किरण ध्यानमां लईए के धारो के अहींयाथी एक किरण नीकळे छे जे P ऊपर आपात थाय छे अने आटला ज खूणे आपात कोण जेटला ज खूणे परावर्तित थाय छे अने आ आपणने परावर्तित किरण मळे छे. हवे अहींया जोई शकाय छे के बंने किरणो लगभग एकबीजाने समांतर छे. बंने किरणो लगभग एकबीजाने समांतर छे. तो ई बंने प्रतिबिंब क्या अंतरे रचवा जोईए? જ્યાં છે તે ત્યાં પ્રતિબિંબ રચે. એટલે કે આ બે કિરણો એકબીજાને સમાંતર હોવાથી એકબીજાને અનંત અંતરે છેદશે. એકબીજાને ક્યાં છેદશે? અનંત અંતરે. પણ અનંત અંતર એટલે કે આપણે એવું કહેવાનું કે મોટા અંતરે છેદે છે. અનંત અંતર એટલે કે ખૂબ મોટા અંતરે, કે જો અરીસાની કેન્દ્ર લંબાઈ આપણે અમુક સેન્ટીમીટરમાં લઈએ तो आपणे एवुं कही सकीए कि आ जे किरणो छे अमुक मीटर अथवा अमुक किलोमीटर अंतरे छेदता होय. तो ई सेंटीमीटर नी सामे किलोमीटर अथवा मीटर छे ई मोटुं अंतर अथवा तो अनंत अंतर लई शकाय. एटले हुं एवुं कही सकूं के प्रतिबिंब क्यां रचातुं हशे? तो के अनंत अंतरे. अनंत अंतरे रचातुं हशे. तो धारो के आ बिंदु उपर आपणे अनंत अंतर उपर पहोंच्या तो अहींया प्रतिबिंब कंईक आवुं मळतुं होवुं जोईए. एटले प्रतिबिंबनो प्रकार आपणे लखी सकीए. तो पहेला तो प्रतिबिंब क्यां मळशे? तो प्रतिबिंब खूब मोटा अंतर एटले के प्रेक्टिकल सॉरी थियोरेटिकली कहीए सूत्र प्रमाणे तो अनंत अंतरे मळवुं जोईए. पछी बीजुं केवुं मळशे प्रतिबिंब? तो वास्तविक मळशे. वास्तविक कई रीते? आपणे एवुं कहीए छीए के आ बे किरणो अनंत अंतरे छेदे छे, मोटा अंतरे छेदे छे, हकीकते छेदे छे. जो हकीकते छेदता होय तो वास्तविक होय. जो छेदता होय एवो भास थतो होय तो आभासी थशे. तो आपणे એને હકીકતે છેદે છે એવું વિચારીએ છીએ કે અનંત અંતરે અથવા તો મોટા અંતરે બંને પ્રતિબિંબ છેદે છે એટલે પ્રતિબિંબ વાસ્તવિક હશે. બીજું નીચે તરફ મળે છે એટલે ઉલટું છે. અને ત્રીજું વસ્તુ કરતા ખૂબ જ મોટું મળશે. કઈ રીતે મોટું કહીએ છીએ? તમે યાદ કરો કે જેમ જેમ પ્રતિબિંબ આ તરફ ખસશે એમ પ્રતિબિંબ મોટું થતું જશે. તો અનંત અંતરે તો ખૂબ મોટું હશે ને, એટલે કે પ્રતિબિંબ વસ્તુ કરતા खूब ज मोटू मळे छे. एटले के मोटवणी नी किंमत 1 करता खूब ज वधु मळे छे, बरोबर. हवे आनी सिवाय आपणे हजी एक आमाने आमा एक वस्तु विचारी सकीए के जो वस्तु अनंत अंतरे होय, वस्तुने क्यां राखी छे आपणे? अनंत अंतरे. तो एनु प्रतिबिंब क्यां मळशे? तो आ अरीसो वस्तु अनंत अंतरे होय तो एमांथी आवता किरणो ए मुख्य अक्षने समांतर थाय. फरीथी याद राखजो के वस्तु अनंत अंतरे होय तो तेमांथी आवता किरणो मुख्य अक्षने समांतर मळे एटले के आपात किरणो आ प्रकारना मळे. हम मुख्य अक्ष ने समांतर आवता किरणों जे बिंदुए भेगा थाय एने तो आपणे मुख्य केंद्र F कहीए छीए. एथी आपणे कही सकीए के अनंत अंतरे वस्तु राखेली होय तो एनु प्रतिबिंब क्यां मळशे? के मुख्य केंद्र उपर मळशे, बरोबर. अनंत अंतरे वस्तु राखेली होय तो एनु प्रतिबिंब मुख्य केंद्र उपर मळशे એટલે કે વસ્તુનું સ્થાન અનંત અંતરે तो प्रतिबिंब मुख्य केंद्र पर. पछी प्रतिबिंब केવું મળશે તો આપણે કહી સકીએ કે વાસ્તવિક મળશે કારણ કે કિરણો હકીકતે છેદે છે। પછી પ્રતિબિંબ બિંદુવત મળશે, પ્રતિબિંબ કેવું મળશે બિંદુવત મળશે। આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે। છઠ્ઠો કિસ્સો જોઈએ। कि जो वस्तु નું સ્થાન ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે હોય, વસ્તુનું સ્થાન ધ્રુવ P અને મુખ્ય કેન્દ્ર F ની વચ્ચે રાખીએ તો પ્રતિબિંબ ક્યાં મળશે? તો આ એક ખાસ કિસ્સો છે। આમ ધ્રુવ P, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C। વસ્તુને ક્યાં રાખવાની છે? P અને F ની વચ્ચે। તો ધારો કે વસ્તુને આપણે અહીંયા રાખી દીધી P અને F ની વચ્ચે, બરાબર। હવે વસ્તુનું પ્રતિબિંબ દોરવા માટે આપણે બે કિરણો ધ્યાનમાં લઈએ। એક તો મુખ્ય અક્ષને સમાંતર આપાત કિરણ જે પરાવર્તિત થઈ અને F માંથી પસાર થાય, અને બીજું ધ્રુવ P ઉપર આપાત થતું કિરણ, ધ્રુવ P ઉપર આપાત થતું કિરણ આ ધ્રુવ P પર આપાત થાય છે અને આટલા આપાત કોણે ફરીથી પરાવર્તિત થાય છે, આટલા આપાત કોણે ફરીથી પરાવર્તિત થાય છે। એટલે કે આપાત કોણ અને પરાવર્તન કોણ સમાન મૂલ્યના હોવા જોઈએ, બરાબર। હવે આ આકૃતિ જ્યારે તમે ખૂબ માપ લઈને દોરશો ત્યારે તમને એવું જોવા મળશે કે આ જે બંને કિરણો મળે છે જે પરાવર્તિત કિરણો છે એ ડાયવર્જન્ટ પ્રકારના છે। ડાયવર્જન્ટ પ્રકારના એટલે કે अपकेंद्रित થતા એક આમ જાય છે તો બીજો આમ જાય છે, એટલે કે બંને ક્યાંય ભેગા થવાની શક્યતા નથી, અનંત અંતરે પણ ભેગા થશે નહીં કારણ કે વિકેન્દ્રિત થાય છે, અપકેન્દ્રિત થાય છે, ડાયવર્જન્ટ કિરણો છે, બરોબર। એટલે કે આ ક્યારેય આ બાજુ તો પ્રતિબિંબ નહીં રચાય। તો આપણે શું એક કામ કરીએ કે આ બંનેને આપણે પાછળ તરફ લંબાવીએ, બંને કિરણોને કદાચ પાછળ તરફ લંબાવી તો પ્રતિબિંબ મળી જાય। તો આ પ્રતિબિંબ મળશે અરીસાની પાછળ તરફ, અરીસાની પાછળ તરફ પ્રતિબિંબ મળે છે। તો પ્રતિબિંબ પહેલા તો ક્યાં મળે છે? પ્રતિબિંબ અરીસાની પાછળ મળે। બીજું પ્રતિબિંબ કેવું છે, આભાસી છે કે વાસ્તવિક છે? તો કિરણો હકીકતે છેદતા હોય તો વાસ્તવિક હોય, અથવા તો છેદે છે એવો ભાસ થતો હોય તો આભાસી હોય। તો અહીંયા ભાસ થાય છે એટલે કે પ્રતિબિંબ કેવું છે? આભાસી। બીજું જતું છે, અને છેલ્લું વસ્તુથી મોટું છે, વસ્તુ આટલી હોય પ્રતિબિંબ આટલું, બરાબર। તો અને આપણે શું કહી શકીએ કે મોટવણી m ની કિંમત 1 થી મોટી મળે, પ્રતિબિંબની કિંમત ઊંચાઈ વસ્તુ કરતા મોટી મળે, બરાબર। હવે છેલ્લો કિસ્સો જે આપણે બહિર્ગોળ અરીસા માટે લેશું, બરાબર। આ છેલ્લો, આ છઠ્ઠો કિસ્સો હતો, આનો ઉપયોગ આપણે જે સેવિંગ મિરર આવે એમાં ઉપયોગ થાય છે, બરાબર। છેલ્લો સાતમો કિસ્સો। આ એક જ કિસ્સો એવો છે કે જેમાં આપણે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ કરીએ છીએ। બહિર્ગોળ અરીસા માટે તો આપણે એક બહિર્ગોળ અરીસો ધ્યાનમાં લઈએ કે ધારો કે આ એક બહિર્ગોળ અરીસો છે, આ તેની મુખ્ય અક્ષ, મુખ્ય કેન્દ્ર F, વક્રતા કેન્દ્ર C, ધ્રુવ P, બરાબર। વસ્તુ આપણે ધારો કે અહીંયા રાખીએ છીએ। હવે આનું પ્રતિબિંબ મેળવવા માટે આપણે ફરી બે કિરણો ધ્યાનમાં લઈએ કે એક તો મુખ્ય અક્ષને સમાંતર કિરણ કે જે પરાવર્તિત થઈને ક્યાં જશે? તો તમે અત્યાર સુધી યાદ કરો, મુખ્ય અક્ષને સમાંતર કિરણ પરાવર્તિત થઈને F ઉપર ભેગા થતા હોય એવું અંતર્ગોળ અરીસામાં હતું, પણ બહિર્ગોળમાં શું થશે કે મુખ્ય અક્ષને સમાંતર કિરણો F ઉપર ભેગા થતા હોય એવો ભાસ લાવવાનો છે। बरोबर એટલે કે આપણે આને f ઉપરથી પરાવર્તિત કરીએ અને એને પાછળ તરફ લંબાવી તો ઈ રેખા f માંથી પસાર થવી જોઈએ બરોબર આ પ્રકારે આપણે પરાવર્તિત કિરણ ડ્રો કરવાનું ત્યારબાદ બીજું કિરણ આપણે p ઉપર આપાત કરીએ અને પરાવર્તિત થઈ અને આ રીતે જશે હવે આ કિરણને આપણે પાછળ તરફ લંબાવી તો જે બંનેનું છેદ બિંદુ હશે એટલે કે આ બિંદુ જે આપણને प्रतिबिंबનું સ્થાન આપશે આ प्रतिबिंबનું સ્થાન તો બહિર્ગોળ અરીસા માટે તમારે યાદ રાખવાનું છે કે વસ્તુનું સ્થાન ગમે ત્યાં એટલે કે વસ્તુ તમે આ બાજુ ગમે ત્યાં રાખો प्रतिबिंब તમને ક્યાં મળશે હંમેશા f અને p अथवा तो p અને f ની વચ્ચે જ મળશે વસ્તુ તમે ગમે ત્યાં રાખો प्रतिबिंब p અને f ની વચ્ચે મળશે તથા બીજું કે प्रतिबिंब કેવું મળે છે વાસ્તવિક કે આભાસી તો આભાસી મળશે કારણ કે કિરણો હકીકતે ભેગા નથી થતા એટલે प्रतिबिंबનો પ્રકાર આભાસી પછી प्रतिबिंब ચતુ મળે છે આભાસી ચતુ અને વસ્તુ કરતા नानु बराबर नानु मळे छे એટલે મોટાવણીની કિંમત less than 1 થાય